ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો તાજેતરમાં કાર અકસ્માત થયો હતો તે પોતે કાર ચલાવી રહ્યો હતો અને અચાનક ઊંઘને કારણે તેની મોસિટીઝ ડિવાઇડર સાથે અથડાઈ હતી આ ઘટનાએ ફરી એકવાર ડ્રાઇવિંગ દરમિયાન ઊંઘી જવાની સમસ્યાને ઉજાગર કરી છે આ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે કોઈને પણ થઈ શકે છે નિષ્ણાતોના મતે મોટાભાગની નિંદ્રા મધ્યરાત્રેથી સવારના પાંચ વાગ્યાની વચ્ચે આવે છે જો તમે પણ રાત્રે વાહન ચલાવતા હો તો અમે તમને કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છીએ જેને તમે અનુસરી શકો છો જો તમારી ઊંઘ પૂરી ન થઈ હોય તો વાહન ચલાવવાનું ટાળો તમારી મુસાફરીની યોજના એવી રીતે બનાવો કે ડ્રાઇવિંગ શરૂ કરતા પહેલા તમને પૂરતી ઊંઘ અને આરામ મળ્યો હોય ખાતરી કરો કે તમે ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લીધી હોય નશામાં હોવ ત્યારે વાહન ન ચલાવો નશામાં વાહન ચલાવવું એક ગુનો છે એવામાં તમને ઊંઘ આવવાની શક્યતાઓ પણ વધી જાય છે આ ઉપરાંત તમારે એવી દવાઓથી પણ દૂર રહેવું જરૂરી છે જે તમને ઊંઘ લાવી શકે જેમ કે એલર્જીની દવા ઉધરસ અને એપિલેપ્સીની દવાઓ ઊંઘ લાવી શકે છે ડ્રાઇવિંગ કરતી વખતે વચ્ચે બ્રેક લેવો જોઈએ આમ કરવાથી તમારા શરીર અને મનને આરામ મળે છે જો તમે ઈચ્છો તો તમે રોકાઈને ચા અથવા કોફી પણ લઈ શકો છો સંગીત પણ એક સરસ રીત છે જો તમે એકલા ડ્રાઇવિંગ કરી રહ્યા છો અને ત્યાં કોઈ નથી જેની સાથે તમે વાત કરી શકો તો તમે મ્યુઝિક સાંભળી શકો છો અનેકા છેલ્લી પદ્ધતિ અમે તમને જણાવેલા દરેક સ્ટેપ્સ જો તમે ફોલો કર્યા હોય છતાં પણ ઊંઘ આવતી હોય તો એક બેસ્ટ રસ્તો એ છે કે તમે સલામત જગ્યાએ કાર રોકી અને થોડી ઊંઘ લઈ લો જો તમારી સાથે અન્ય ડ્રાઈવર હોય તો તમે તેને પણ વાહન ચલાવવા આપી શકો છો